જય શ્રી કપિરાજ. મિત્રો, કપિરાજ હનુમાન મંદિર દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એમાં તેમણે જે બેનની વાત કરી હતી, એ બેનનો આજે અમે ઘરની મુલાકાત લેવા આવ્યા છીએ. શીતલબેન, આ એના ઘરની પરિસ્થિતિ છે અત્યારે. છોકરી 19 વર્ષની છે ને 19 વર્ષથી આ પથારીમાં ને પથારીમાં જ છે. આ એના ઘરની પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો એના ઘરની પરિસ્થિતિ. હવે અમે એવો વિચાર કર્યો છે કે આ શીતલબેન સંપૂર્ણ વિકલાંગ છે ને, 19 વર્ષથી આમને આમ પલંગમાં ને પલંગમાં જ છે. એ બેઠી પણ નથી શકતા, હાલી પણ નથી શકતા. અને આ એના ઘરમાં બધા જોઈ શકો તમે. હા, જોઈ શકો છો તમે આવી પરિસ્થિતિમાં આ લોકો રહે છે. આપણા કપિરાજ હનુમાન મંદિરના પૂજારી હસમુખભાઈ ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યા છે કે આમનું એક ઘર બની જાય. એના માટે હવે આ પરિસ્થિતિમાં અત્યારે ઘર છે ને, આ બેનના માતાશ્રી છે ને એમનો ભાઈ છે. એમના પિતાશ્રી પણ પૂરી રીતે વિકલાંગ જ છે. એ પણ આપ જોઈ રહ્યા છો, જઈ રહ્યા છો એ રીતને બધું. અને આ ઘર અહીંયા બનાવવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. જે કોઈને કાંઈ પણ સહયોગ કરવો હોય તો કપિરાજ હનુમાન મંદિરના મિર્જાપરવાળા હસમુખભાઈનો સંપર્ક કરે. જે કાંઈ પણ તમે સહયોગ કરશો એ આમના ઘર બનાવવામાં આપણે ઉપયોગ લેવાના છીએ. આ સંપૂર્ણ પાયાથી એમનું ઘર બનાવી રહ્યા છીએ ને, ઘરની પરિસ્થિતિ તમે જોવો છો કે આ છે ઘરની પરિસ્થિતિ. તો જેમને પણ સહયોગ કરવો હોય તે હસમુખભાઈ સુતારનો કોન્ટેક્ટ કરે. જય શ્રી રામ.